નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 3 વિષય હિન્દી અને પાઠ 7 વાહન. વાહન એટલે વાહન, જે આપણે મુસાફરી કરીએ છીએ વાહન. તો વાહન પાઠ વિશે આજે આપણે ભણીશું. તો જો બાળ મિત્રો, તમારે પાઠ્યપુસ્તક લઈને બેસવાનું છે. પ્રશ્ન એક આપે છે કે પઢો ઓર સમજો, એટલે વાંચો અને સમજો. અહીંયા તમારી સ્વામી પાઠ્યપુસ્તકની અંદર શબ્દો આપેલા છે. પ્રશ્ન એકમાં પ્રથમ શબ્દ છે બસ, રેલગાડી, મોટર, હવાઈ જહાજ, બેલગાડી, સ્કૂટર, ઘોડાગાડી, સાયકલ, રિક્ષા અને ટ્રક. આ બધા શું છે? વાહનો. તો આપણે આ શબ્દ વાંચવા અને સમજવાના છે. તમારે વાંચવાના ખરા એકવાર અને બીજી વાર તમારી નોટમાં જાતે મહાવરો કરવાનો. હવે પ્રશ્ન બે. તો પ્રશ્ન નંબર બે માં ચિત્ર મેં દીએ હુએ વાહનો કે નામ લિખો. અહીંયા શું આપ્યું છે કે ઉપર ચિત્ર આપેલા છે, એ ચિત્રની સામે આપણે જે જે ચિત્ર છે એની સામે એ શબ્દ એટલે કે એ વાહનના નામ લખવાના છે. તો પ્રથમ શાનું ચિત્ર છે મિત્રો? ઘોડાગાડી. શાનું ચિત્ર છે? ઘોડાગાડી. તો અહીંયા આપણે લખીશું કે ઘોડાગાડી. હવે બીજું ચિત્ર આપણને જોવા પરથી જે જે વાહનો આપણે જોયેલા હોય તો જોવા પરથી આપણે સમજણ મેળવીએ કે આ રિક્ષાનું વાહન છે, આ મોટરસાઇકલ છે, એ રીતે આપણે સમજણ મેળવી શકીએ. તો બાળ મિત્રો જુઓ, અહીંયા પ્રથમ ઘોડાગાડી છે, બીજું ચિત્ર શાનું છે? રિક્ષા. તો અહીં આપણે લખીશું રિક્ષા. બરાબર. હવે ત્રીજું ચિત્ર, તો ત્રીજું ચિત્ર શાનું છે? સાયકલ. શાનું ચિત્ર છે? સાયકલ. તો આપણે લખીશું અહીંયા સાયકલ. હવે ચોથું ચિત્ર, તો ચોથું ચિત્ર શાનું છે? આ ચિત્ર ક્યાં જોવા મળે આપણને? ગામડાની અંદર. તો શું છે? બેલગાડી. બેલગાડી એટલે બળદગાડી. તો ચોથું ચિત્ર છે બેલગાડી. અહીં આપણે લખીશું બેલગાડી. હવે છેલ્લું ચિત્ર, તો છેલ્લું ચિત્ર શાનું છે? સ્કૂટર. શાનું ચિત્ર છે? સ્કૂટર. તો અહીં આપણે લખીશું સ્કૂટર. બરાબર. હવે એની સામેની બાજુ, સામેની બાજુ શાનું ચિત્ર દેખાય છે? ઉપર પ્રથમ શાનું ચિત્ર છે? બસ. શાનું ચિત્ર? બસ. તો અહીં આપણે લખીશું બસ. પછી એના નીચે ચિત્ર, એ ચિત્ર શાનું છે? કાર. શાનું ચિત્ર છે? કાર. અહીં આપણે લખીશું કાર. પછી એના નીચે, એના નીચેનું ચિત્ર શાનું છે? ટ્રક. તો અહીં લખીશું આપણે ટ્રક. પછી એના નીચે, એના નીચે શાનું ચિત્ર દેખાય છે બાળ મિત્રો? શાનું ચિત્ર છે? રેલગાડી. અહીં આપણે લખીશું નંબર 3. તો પ્રશ્ન નંબર 3 ની અંદર શું આપેલું છે?
ઉપર કે ચિત્રો કે નામ નીચે ક્રમ સે લખો જે આપણે ચિત્રોના નામ આપેલા છે ચિત્રો આપેલા છે એ પ્રમાણે આપણે ક્રમમાં એના નામ લખવાના છે તો આપણે લખીએ પ્રશ્ન નંબર 3 વાહનો વિશે આપણે માહિતી મેળવી હવે તમારે ટ્રક